ઓફ વડોદરા. શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા બે વર્ષ બાદ એજીએમ યોજાઈ હતી. કોરોનાના લીધે એજીએમ યોજાઈ નહોતી ત્યારે આજરોજ એજીએમમાં છેલ્લા 3 વર્ષથી પ્રમુખ રાજુ ઠક્કરની નિમણૂક હતી. 3 વર્ષ પૂર્ણ થતાં ફરીથી તેઓને શ્રી લોહાણા સેવા મંડળના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજુ ઠક્કરની સાથે મંત્રી રાજુભાઈ હીરાલાલ ઠક્કરની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. આજે નવી 21 ટીમ કારોબારી સભ્યની પણ નિમણૂક કરવામાં આવી હતી. શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા શિક્ષણને લઈને તથા સમાજમાં અનેક કામો કરવામાં આવી રહ્યા છે. તમામ નવા બનેલા કારોબારી સભ્યોને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સભ્યોએ પણ સારો સહકાર આપ્યો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. રાજુભાઈ, ઘણા સમય પછી આજે એજીએમની મીટિંગ રાખવામાં આવી, ખાસ કરીને કયા એજન્ડાઓ પાસ થયા છે, શું ચર્ચા વિચારણા થઈ છે? છેલ્લા 2 વર્ષના કોરોના કાળને બાદ કરતા અમારા સમાજમાં દર વર્ષે એજીએમ થતી હોય છે, પણ આ કોરોના કાળમાં 2 વર્ષ સુધી એજીએમ નહોતા બોલાઈ શક્યા. છેલ્લા 1 વર્ષની બધી કામગીરી પૂર્ણ કર્યા બાદ 3 વર્ષથી હું પોતે પ્રમુખ હતો અને 3 વર્ષની કામગીરીના લેખાજોખા આજે રજૂ કર્યા. હિસાબોની જે વિગત હતી એ સંપૂર્ણપણે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવી, સમગ્ર એજીએમએ એને બહાલી આપી અને વધાવી લીધા છે. ખૂબ જ સુંદર પ્રયત્નો કર્યા છે સમાજને સારું કરવાનો, સારા પ્રયત્ન થકી સમાજને આગળ લઈ જવાનો, નવી દિશા આપવાનો, સમાજના યુવાનોને પણ શું આપી શકીએ, સમાજની શૈક્ષણિક નીતિ શું હોઈ શકે, સમાજને આગળ આપણા દીકરા દીકરીઓ માટે પણ શું કરી શકીએ, આજનું યુવાધન પણ કોઈ ખોટા માર્ગે ના જાય એના માટેની પણ ચિંતાઓ સમાજને થતી હોય, ત્યારે આવા બધા નિર્ણયો થકી સમાજને એક નવી દિશા આપવા માટે નવી એક ટીમ તૈયાર થઈ છે આજે. અને 21 લોકોની કારોબારી સભ્યોની નવી ટીમ ખૂબ જ જોમ અને જુસ્સા સાથે આજે નિમણૂક થઈ છે. અને આજરોજ મારી પ્રમુખ તરીકેની પણ નિયુક્તિ થઈ છે. અને અમારા મંત્રીશ્રી જે મારી સાથે 3 વર્ષ કામ કર્યું એવા રાજુભાઈ હીરાલાલની પણ આજે નિયુક્તિ કરવામાં આવી છે. રાજુભાઈ નટવરલાલ ઠક્કર.